हेलो स्टूडेंट, गुड मॉर्निंग। आज आपने धोरण 7 નો વિષય સામાજિક વિજ્ઞાન એમાં આપણે જોયું તો ને અગાઉ કે ચેપ્ટર નંબર 3 આપણે જોતા હતા મુઘલ સામ્રાજ્ય। આપણે આગળના વિડિયોમાં જોયું હતું કે મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી અને ત્યાર પછી કેવા કેવા રાજાઓ દિલ્હીની ગાદી ઉપર રાજ કર્યું તો કોણે સ્થાપના કરી તો કે બાબરે મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી। तो ये शू कर देश मूक्यो।
અગાઉ થી પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળાના વિસ્તારો સમાવિષ્ટ હતા તો કે એને લગભગ આખા ભારત પર પોતાનું રાજ્ય સ્થાપેલું હતું ઔરંગઝેબ કેટલી પ્રસિદ્ધિઓ લાવ્યા ભારતમાં એને ઉત્તર અને દક્ષિણ તરફ અને પૂર્વથી પશ્ચિમ તરફ પર્વતમાળાના બધા જ વિસ્તારો સમાવેશ કરી લીધા હતા ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો ઔરંગઝેબ શું હતો કે સુન્ની મુસ્લિમ મુસ્લિમોના પણ કેટલી જાતના પ્રકારો હતો કયા પ્રકારનો મુસ્લિમ હતો સુન્ની મુસ્લિમ હતો અને અત્યંત સાદું જીવન જીવતો હતો એવું નહીં કે રાજા હતો કે તો ઉચ્ચ પ્રકારનું જીવન જીવતો પણ તે સાદા પ્રકારનું જીવન જીવતો હતો અને પોતાના પ્રજાના રક્ષણ માટે જ કાર્ય કરતો હતો પછી તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી જ્યારે અકબર રાજ કરવા આવ્યો હતો દિલ્હી નિગાદી પર ત્યારે તેણે ધર્મ પ્રત્યે જાજુ ધ્યાન આપ્યું હતું હિન્દુ અને મુસ્લિમ બંનેને એક જ સરખા હક મળતા તે આપણે અકબરના સમયમાં જોયું હતું પણ પરંતુ ઔરંગઝેબે શું કર્યું તો કે અકબરની ધાર્મિક નીતિ જે હતી તેનો ત્યાગ કરી નાખ્યો અને ધાર્મિક અસહિષ્ણુતા એટલે કે ધર્મ પ્રત્યે અલગ અલગ પ્રકારના વ્યવહાર કરવામાં આવ્યા કોઈ ઉચ્ચ પ્રકારનો ધર્મ કહેવાય તો એને સારું માન આપવામાં આવતું અને નીચ પ્રકારનો ધર્મ હોય તો એને જેવું તેવું માન આપવામાં આવતું તો તેના લીધે પછી ઝાંઝીવાળાનું સામ્રાજ્ય ટકી શક્યું નહીં તેથી તે સંગીત કલાનો મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો તે સંગીત કલા પછી કોઈ પણ દેવી દેવતાની પૂજા એટલે કે મૂર્તિ પૂજા અને ધાર્મિક ઉત્સવ તો કે કોઈ પણ ધર્મના ઉત્સવ આવે એના એ વિરોધી હતો તેના સમયમાં ઘણા બધા વિદ્રોહો થયા ત્યારે જે રાજ કરતો હતો ઔરંગઝેબ ત્યારે કેટલા વિદ્રોહો થતા એટલે કે કેટલાક મત મતાંતર થતા અને યુદ્ધ અંતરાંતર થયું તે એક શક્તિશાળી બાદશાહ હતો જેણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ પર શાસન કર્યું હતું તે એક શક્તિશાળી રાજા હતો ઈના ન કહી શકાય કેમ કે એને મોટા ભાગ ઉપર રાજ કર્યું હતું ભારતના લગભગ રાજ્ય ઉપર એનો રાજ કર્યું હતું ઈસવીસન 1707 માં તેનું મૃત્યુ થયું ઈસવીસન 1707 માં એટલે કે 50 વર્ષ એને ગાદી ભોગવી ત્યાર પછી ઈસવીસન 1707 માં તેનું મૃત્યુ થયું તેના મૃત્યુ બાદ નિર્બળ શાસકો ગાદી પર આવતા મુઘલ સામ્રાજ્યના પતનનો આરંભ થયો તેનું મૃત્યુ થયું પછી ત્યારે નિર્બળ એટલે કે કોઈ એવા શક્તિશાળી રાજા આવ્યા નહીં ગાદી ઉપર અંતે તે મુઘલ સામ્રાજ્યનો નાશ થયો પછી ત્યાર પછી આવે છે હવે મુઘલો એટલે કે મુસ્લિમોએ રાજ કરી લીધું પરંતુ હવે એના વંશોમાં કોઈ પણ એવા શક્તિશાળી યોદ્ધા નહોતા કે તેઓ દિલ્હીની ગાદી પર રાજ કરી શકે તો પરિણામે વળી પાછા હિન્દુ ધર્મના રાજાઓ રાજ કરવા માટે આવ્યા તો હવે હિન્દુ ધર્મના રાજામાં જોવાનું તો કે રાણા સંગ્રામસિંહ નું આપણે નામ સાંભળેલું હોય કે રાણા સંગ્રામસિંહ તો તેને બાબરના સમકાલીન નેવાળના રાણા સંગ્રામસિંહ રાણા સાંગા તરીકે પણ પ્રખ્યાત હતા તેઓ પણ બાબર જેટલા શક્તિશાળી હતા તો રાણા સંગ્રામસિંહને તેઓ નેવાળના રાણા હતા નેવાળમાં એને રાણા સાંગા તરીકે પણ પ્રખ્યાત હતા તેઓ વીર અને સાહસિક હતા તેઓ વીર અને સાહસિક એટલે કે કોઈ પણ જાતનું યુદ્ધ કરવા માટે તેઓ તત્કાલ રાજી રહેતા અનેક યુદ્ધોમાં વિજયી બન્યા હતા રાણા સંગ્રામસિંહ પણ અનેક યુદ્ધો કર્યા હોય કે તેમના જીવનમાં તેઓ અનેક લડાઈઓ કરી હોય અને તેમાં જીત મેળવી હતી જો કે બાબર સામેના ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ અને તેમનું સામ્રાજ્ય નહિવત થઈ ગયું હતું જ્યારે બાબર સાથે તેમનું યુદ્ધ થયું ત્યારે તેમની હાર થઈ હતી તેથી તેમના સામ્રાજ્ય એટલે કે સામ્રાજ્યનો અંત આવ્યો હતો નહિવત થઈ ગયું હતું પછી મહારાણા પ્રતાપ ત્યાર પછી કોણ આવે મહારાણા પ્રતાપ મુઘલ સામ્રાજ્યના અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા મુઘલ સામ્રાજ્યમાં જ્યારે અકબર રાજા રાજ કરતો હતો ત્યારે રાણા મહારાણા પ્રતાપ સામે તેનું યુદ્ધ થયું હતું ત્યારે અકબર સામે તેઓ હારી ગયા હતા અને અંતે તેમના સામ્રાજ્યનો અંત
महाराणा प्रताप પછી ક્યું યુદ્ધ થયું હતું તો કે હલ્દી ઘાટીનું યુદ્ધ અકબર વિજયી થયા પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી અકબર વિજયી થયા પરંતુ તેઓ મહારાણા પ્રતાપને દેશ નિકાલ ન કરી શક્યા પરિણામે તેને મેવાડની આસપાસના વિસ્તારોમાં રહેવાનું પસંદ કર્યું સંઘર્ષ ચાલુ જ રહ્યો તેમની વચ્ચે સંઘર્ષ ચાલુ જ રહ્યો બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયાસો થયા એટલે કે સુલે કરવા માટે બંને વચ્ચે કેટલાય પ્રયાસ થયા પરંતુ સુલે થયું જ નહીં પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતા અકબરે એને ચિત્તોડ છોડવા માટે ઘણી બધી વાર કીધું પરંતુ રાણા ચિત્તોડ છોડવા માટે તૈયાર જ ન થયા તેમણે છાપમાર યુદ્ધ ચાલુ રાખ્યું છાપમાર યુદ્ધ એટલે કે નાનું મોટું યુદ્ધ એવું મોટું યુદ્ધ નહીં પણ નાની મોટી લડાઈઓ ચાલુ જ રાખી પરિણામે ઈસવીસન 1576 ના હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ ગોગુંડામાં રાજધાની લઈ ગયા અને જીવનના અંત સુધી યુદ્ધ કરતા રહ્યા પછી હલ્દી ઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપની હાર થઈ ત્યારે શું કર્યું તેમણે તો કે પોતાની રાજધાની ગોગુંડામાં લઈ ગયા અને જીવનના અંત સુધી એટલે કે તેમના અવસાન સુધી તેઓ લડતા રહ્યા બાદમાં ડુંગરપુરના ચાવંડમાં પોતાની રાજધાની સ્થાપી પછી અહીંયાથી ગોગુંડામાંથી પછી શું કર્યું કે ડુંગરપુરના ચાવંડમાં પોતાની રાજધાની સ્થાપી 51 વર્ષની વયે તેમનું અવસાન થયું મહારાણા પ્રતાપનું અવસાન 51 વર્ષની નાની વયે થયું હતું જો બાજુમાં એમનો ફોટો આપેલો કે મહારાણા પ્રતાપ તેમનો ઘોડાનું નામ શું હતું તો કે ચેતક આપણે જોયું ટીવી સિરિયલમાં કે મહારાણા પ્રતાપની સિરિયલ આવે એમાં એમના ઘોડાનું નામ શું હતું ચેતક એ ઘોડો એટલો બધો વફાદાર હતો કે તેમને એ કોઈથી દગો આપે એમ ન હતો હવે પાછળના પેજ ઉપર તો હવે કોણ આવે છે વીર દુર્ગાદાસ રાઠોડ મહારાણા પ્રતાપ પછી હિન્દુ રાજાઓ જ હવે આવશે કારણ કે મુઘલ સામ્રાજ્યનું તો પતન થઈ ગયું વીર દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી અસકરણ રાઠોડના પુત્ર હતા તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવતી દુર્ગાદાસ રાઠોડ પણ એટલા સાહસિક અને શક્તિશાળી હતા તેથી તેમની તુલના મહારાણા પ્રતાપ સાથે કરવામાં આવતી હતી પછી ઔરંગઝેબના સમયમાં તેમણે તેનું આધિપત્ય સ્વીકાર્યું નહોતું ઔરંગઝેબનો જ્યારે સમય હતો ત્યારે તેમને કોઈ પણ સત્તા સ્થાપી ન હતી હવે ત્યાર પછી આવે છે છત્રપતિ શિવાજી મહારાજ ત્યાર પછી કોને રાજ કર્યું તો કે છત્રપતિ શિવાજી મહારાજ ભારતના મહાનતમ રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા એટલે કે ભારતના મહાનતમ એટલે કે મહાન રાજાઓમાં સ્થાન કોનું હતું તો કે છત્રપતિ શિવાજીનું મરાઠા સામ્રાજ્ય એટલે કે મરાઠા વંશનું તેમાં એનું મેન રાજાઓમાં નામ હતું ઈસવીસન 1627માં તેમનો જન્મ શિવનેરી એટલે કે મહારાષ્ટ્રમાં થયો હતો ઈસવીસન 1627માં શિવનેરી મહારાષ્ટ્ર અંદર ગામ આવેલું એની અંદર થયો હતો માતા જીજાબાઈ અને પિતા શાહજીના સંતાન શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ સમર્થ રામદાસ અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો તેમની માતાનું નામ શું હતું તો કે જીજાબાઈ અને પિતાનું નામ તો કે શાહજી અને તેમના ગુરુ સમર્થ રામદાસ અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો કોઈ પણ આપણે કાર્ય શીખવું હોય તો આપણે કોઈને કોઈ ગુરુ હોય કારણ કે ગુરુ વગર જ્ઞાન મળે નહીં કોઈ પણ શીખવું હોય તમારે તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લા જીત્યા હતા તેમણે અલગ અલગ કિલ્લાઓ જીત્યા તેમાં 40થી વધારે કિલ્લાનો સમાવેશ થતો હતો મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેમણે લાંબો સમય સંઘર્ષ કરી વિજયો પ્રાપ્ત કર્યા હતા મુઘલ બાદશાહો સાથે પણ એમણે યુદ્ધ કર્યું હતું પણ તેમની
પછી ઈસવીસન 1665 માં મુઘલ રાજાઓ રાજ કરતા ત્યારે તેમની હાર થઈ હતી, પછી તેમની સાથે સંધિ એટલે કે સુલેહ કરી હતી. ઔરંગઝેબે તેમને જેલમાં પણ પૂર્યા હતા. જ્યારે શિવાજીએ ઔરંગઝેબ સાથે યુદ્ધ કર્યું હતું ત્યારે તેમની હાર થતા ઔરંગઝેબે તેમને જેલમાં પણ પૂર્યા હતા. પરંતુ ચાલાકીથી છટકી જઈ ફરી વખત તેમણે મોરચો માંડી વિજયો કર્યા. પરંતુ ચાલાકી કરીને જેલમાંથી તેઓ છટકી ગયા અને પછી ફરીથી તેમણે યુદ્ધ માંડી મોરચો માંડી એટલે કે યુદ્ધ કરીને વિજયો કર્યા. ઈસવીસન 1674 માં રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો હતો. રાજગઢમાં રાજ્યાભિષેક એટલે કે રાજાનું પદ એમને મળ્યું હતું અને તેઓ હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા. હિન્દુના મહાન રાજાઓ તરીકે ખ્યાતિ પામ્યા. તેઓ મહાન વિજેતા હોવા ઉપરાંત કુશળ વહીવટ કરતા અને સંગઠન કરતા હતા. તેઓ મહાન વિજેતા હતા પરંતુ કુશળ વહીવટ અને સંગઠન એટલે કે કોઈ પણ રાજાને પોતાની પ્રજા સંભાળવા માટે કુશાગ્ર બુદ્ધિ હોવી જરૂરી છે. તેમના મંત્રીમંડળને અષ્ટ પ્રધાન મંડળ કહેવામાં આવતું. તેમના મંત્રી અષ્ટ પ્રધાન કેમ કે તેઓને 8 મંત્રી હતા એટલે કે એમને અષ્ટ પ્રધાન મંડળ કહેવામાં આવતું. ઈસવીસન 1680 માં તેમનું અવસાન થયું. પછી ઈસવીસન 1680 માં તેમનું અવસાન થતા ત્યાર પછી અનેક રાજાઓ તેમની ગાદી પર આવ્યા. તો આજે આપણે શું જોયું? તો કે મુઘલ સામ્રાજ્યનો અંત આવ્યો શાહજહાં, ત્યાર પછી ઔરંગઝેબ. ઔરંગઝેબના અવસાન પછી મુઘલોનું એટલે કે મુસ્લિમોનું શાસન પતન થઈ ગયું. ત્યાર પછી વળી પાછા હિન્દુ ધર્મના રાજાઓએ પોતાનું શાસન સ્થાપ્યું. દિલ્હીની ગાદી પર અનેક સંઘર્ષો કરીને હિન્દુ ધર્મના રાજાઓએ શાસન સ્થાપ્યું હતું. હવે પછીનો આગળનું મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.